સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે। સુરતમાં ટોરેન્ટ પાવર સ્ટેશનના 7 કરોડ રૂપિયાનો વેરો બાકી નીકળતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ટોરેન્ટ પાવરના તમામ સબસ્ટેશન સીલ કરી દેવા, વહીવટી ભવનને સીલ કરી દેવાની માંગણી પણ કરાઈ છે। 7 કરોડ જેટલી માતબર રકમ ભરાઈ ન હોવા છતાં નરમ વલણ દાખવવું એકદમ અયોગ્ય છે। સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા ટોરેન્ટ કંપની સામે કડક કાર્યવાહી કરવા અંગેનો પત્ર લખ્યો છે। પોતાના મત વિસ્તારમાં આવતી ટોરેન્ટ પાવર કંપનીની મનમાની બાકી વેરા હોવાની જાણ ધારાસભ્યનો લેટર બોમ્બ બની સામે આવ્યો। ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને ટોરેન્ટ પાવર કંપની સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। ધારાસભ્ય અરવિંદ રાણા સુરતના ટોરેન્ટ પાવર કંપનીને સીલ કરવાની માંગણી પણ કરી છે। તેમણે જણાવ્યું કે ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરમાં અનેક વિસ્તારમાં સબસ્ટેશન બનાવાયા છે। બેગમપુરા વિસ્તારમાં ટોરેન્ટ પાવર સ્ટેશન વહીવટી ભવન પણ છે। આ સબસ્ટેશન અને વહીવટી ભવનનો વેરો ટોરેન્ટ પાવર દ્વારા સુરત મહાનગરપાલિકાને ચૂકવવાના હોય, જે છેલ્લા 10 વર્ષથી 7 કરોડથી વધુની રકમનો બાકી હોવાનું જાણવા મળે છે। સામાન્ય શહેરીજનો પાસે નજીવો વેરો બાકી હોય તો મિલકત સીલ થઈ જાય છે, પરંતુ ટોરેન્ટ પાવર કંપની આટલો મોટો અને 10 વર્ષ સુધીનો વેરો બાકી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી જ નથી। હવે બાકી વેરા લઈને ટોરેન્ટના વહીવટી ભવન અને તેના સબસ્ટેશન સીલ કરવાની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે। પ્રશ્ન એવો છે કે સુરત શહેરના લોકોને પાવર ઇલેક્ટ્રિક સપ્લાય મેળવવા માટે, નવો પાવર લેવા માટે કંઈ ફોલ્ટ થયો હોય તો તેના માટે ટોરેન્ટ કંપની પાસે રસ્તા ખોડાણની પરમિશન અંગે સુરત મહાનગરપાલિકા પાસે માંગણી કરવામાં આવે છે। તો સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 1 મહિનાથી આ તમામ જે કંઈક સેવાઓ છે સેવાઓ અટકાવી દીધી છે, અને તપાસ કરી ત્યારે ખબર પડી કે સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ કંપની પાસે 7 કરોડ રૂપિયાનો ટેક્સ વેરો બાકી છે। જ્યાં સુધી આ વેરા નહીં ભરે ત્યાં સુધી સુરત મહાનગરપાલિકા એ ટોરેન્ટ કંપનીને કોઈ પણ સેવા આપવા માંગતી નથી, એવું મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ જે છે એમને ફરમાન કર્યું છે। હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જો રસ્તા ખોડાણની પરમિશન નહીં આપવામાં આવે તો ટૂંક સમયની અંદર વરસાદ આવવાનો છે, અને આમે વરસાદમાં રસ્તા ખોડાણની પરમિશન બંધ થતી હોય છે તો જે લોકો પરેશાન થાય છે, લોકો હેરાન થાય છે, લોકોના ધંધા રોજગારને તકલીફ થાય છે, તો આ સંજોગોની અંદર એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક મધ્યસ્થી કરવા માટે મેં આની તપાસ કરી તો ટોરેન્ટ કંપનીના જે સત્તાધીશો છે, સત્તાધીશોના જનરલ મેનેજર, એમના વાઇસ પ્રેસિડેન્ટની સાથે વાત કરી તો એમનું કહેવું એવું છે કે આ જે કંઈક પૈસા બાકી છે એ અલગ અલગ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં ટોરેન્ટ કંપનીએ જે સબસ્ટેશનો બનાવેલા છે એ સબસ્ટેશન માટેની જગ્યા જે તે સોસાયટીએ આપી છે અને એના બદલામાં જે કરાર થયો છે એ કરાર પ્રમાણે મ્યુનિસિપલ ટેક્સ એ સોસાયટીએ ભરવાનો છે। આ અંગે સોસાયટીના લોકોની પાસે જ્યારે માહિતી મળી તો એમનું કહેવું એવું છે કે અમારા જે તે વખતના હોદ્દેદારો છે, હોદ્દેદારોએ જે તે વખતે પાવર મેળવવાનો હતો અને પાવર ત્યારે જ મળે કે જે અમારી જગ્યામાં સબસ્ટેશન બનાવીને આપીએ, અમારી જગ્યામાં એ લોકો સબસ્ટેશન બનાવે તો જ આપણે પાવર અમને મળી શકે એવો હતો, અને એ સંજોગોની અંદર જે કંઈક કરાર કરાવ્યો છે એ કરારમાં તે મ્યુનિસિપલ ટેક્સ ભરવાની જવાબદારી અમારે લેવાની છે એવી અમને જે તે વખતે માહિતી નહીં હતી। અત્યારે પણ જે નવા હોદ્દેદારો છે એને પણ આની માહિતી નથી, અને આ સંજોગોની અંદર જ્યારે અમારા વિસ્તારની અંદર અમારી જ મિલકતની અંદર જે સબસ્ટેશન બનાવેલું છે એ સબસ્ટેશનની અંદરથી જે પાવર સપ્લાય થાય છે એમાં 70-80% પાવર તો અન્ય વિસ્તારમાં ટોરેન્ટ કંપની આપે છે, તો આ સંજોગોની અંદર આ જે ભરવાની જવાબદારી છે એ ટોરેન્ટ કંપનીની છે। પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકાના ટેક્સના પૈસા નથી સોસાયટીવાળા ચૂકવતા, નથી જે જગ્યા પર આ સબસ્ટેશન બનાવેલું છે જગ્યાના માલિકો ચૂકવતા, કે નથી ટોરેન્ટ કંપની ચૂકવતી, તો આ સંજોગોની અંદર એ જે જગ્યા છે એ જગ્યાની ઉપર જે ટોરેન્ટ કંપનીએ સબસ્ટેશન બનાવેલું છે તો એ સબસ્ટેશન બનાવેલું છે એના કબજેદાર એ ટોરેન્ટ કંપની છે, તો અન્ય વિસ્તારની અંદર અન્ય લોકોમાં જે કંઈ કાયદાકીય પગલાં લે છે કે કોઈ ટેક્સના પૈસા નહીં ભરતા હોય તો એનું ડ્રેનેજનું કનેક્શન કટ કરીએ છીએ, પાણીનું કનેક્શન કટ કરીએ છીએ, એની મિલકતને સીલ મારીએ છીએ, તો આવી કાર્યવાહી પણ આ જે કંઈક સબસ્ટેશનો છે એ સબસ્ટેશનો પર કરવી જોઈએ, અને જેટલા પણ સબસ્ટેશનો પૈસા નથી ભરતા તો તેની ઉપર આપણે સીલ મારવા જોઈએ। જો આમ સીલ માર્યા પછી પણ જો પૈસા નહીં ભરે તો એક જવાબદારી ટોરેન્ટ કંપનીની છે, તો ટોરેન્ટ કંપનીનું જે વહીવટી ભવન છે એ વહીવટી ભવનની ઉપર પણ સીલ મારવું જોઈએ અને આ પ્રશ્નોનો હલ લાવવો જોઈએ, અને એમ કરીને જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોને જે પરેશાની થાય છે એ દૂર થાય એવી મેં રજૂઆત સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને કરી છે।